భవసంభవభీతిభేదనం సుఖసంపద్గరుణానికేదనం వ్రతదానతపక్రియాఫలం సహజానందగురుం భజే సదా. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమః. శ్రీ ఘనశ్యామాయ నమో నమః. శ్రీ హరి కృష్ణాయ నమో నమః. విక్రమ సంవత్ 2068 మాగ్షర్ వద్ బీజ్ తారీఖ 12/11 అనే సోమవారం ભવનપો ભાભાને હતો. ભગવાનને આપણા કરવા કરવા કરતા આપણે એને થઈ જવું એ વધારે ઉત્તમ છે. અધારણ સ્વામી કે અનેક વાર આચંકી પ્રલય થઈ જા, પણ આ પુરુષોત્તમ નારાયણ તો પહેલા વહેલા જ આ વખતે આવ્યા છે. હા, જેમ પોતાનો પડસાયો પાછળ પાસે વાલે, એમ ભગવાન પ્રેમીની પાછળ પાસે જાય. પ્રેમી થાવો એમી ન થાવ, રૂઢી બુદ્ધિનું ફળ તો એ જ છે કે પ્રગટ ઓળખાય એ જ એનું ફળ છે. મનુષ્ય જન્મને ચિંતામણી તુલ્ય કયો છે, પણ પોતાનો મોક્ષ કરે તો નહીં તો વૃથા. જેના પર શિવે અઢળક ઢળે તેના ઘરે તો સામે ચાલીને જતા ને તેનો લુખો સુખો માગીને પણ ખાઈ લેતા. લુખો સુખો માંગત લેવત નહીં, દેહને લાડ ન લડાવે, દેહ જ આપણને નડે છે. સુખ તો એક ભગવાનની મૂર્તિમાં જ છે. શાસ્ત્રો કહે છે, સંતો કહે છે, પણ આ જીવ હજી સુધી એમ પોતે મનન કરીને મનમાં નાખતો જ નથી, ખાલતો જ નથી. ગુરુજી કે મારે તો પ્રગટના જ ગુણ ગાવા છે, અને એમાંથી એટલું શીખવું છે કે એના જેવા ગુણ કેળવવા છે. સાબાશ, હા કરોડો મારી વાત યાદ રાખ્યો. ગુરુજીએ કાલે મુક્તાનંદ સ્વામીને ખાખી બાવા મારવા આવતા હતા. હા, ત્યાં એને કીધું આ ધર્મદેવના પાર્ષદો આવ્યા તો શરણે થઈ ગયા. મુમુક્ષુતા એ ભળી ગયા. મુમુક્ષુતા તો બહુ ઊંચી છે. મુમુક્ષુતા જ ભગવાનને સંતને ઓળખે. હો, મુમુક્ષુતાની આંખ છે ને એ સત્સંગ ઓળખે, ભગવાનને ઓળખીને ભૂલી જાય તરત જ. મુમુક્ષુ ન હોય ને એ કોડા કોઈ દી ભગવાનમાં કે સાચા સંતમાં ભળે જ નહીં. ગાંગડા એમ નામ છે ને, ખખડ પપડ થયા કરે, ગળે જ નહીં. ગુરુજી કે મહારાજના થવું એ મોક્ષ કરતાય અધિક છે. મહારાજના થવું તે મોક્ષ કરતાય અધિક. લે, મોક્ષના થવું એના કરતાં મહારાજના થવું શું ખોટું? મોક્ષ ઈચ્છો એટલે કે ધામના થવું, સમજાણું? અને મહારાજના થવું એ તો ધામના થવું એના કરતાં તો શ્રેષ્ઠ જ છે. તો આ સંતની શરણ રજ માથે ચડાવે ભાવથી અક્ષર ધામમાંનો વાસ થાય. કાલે ગુરુજીએ કીધું હતું કે જેના ગુરુજીનું જેને ઓછું મનનું છે એની એટલી નબળાઈ રહેવાની છે. અને બીજું પણ કીધું હતું એમ કે પોતાની બુદ્ધિનો દોડ, આવડતનો દોડ, કંઈક સત્તાનો દોડ એ મોક્ષ માર્ગમાં નડતર રૂપ છે. ખુવારી કરે. કાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન ભગવાનના ભક્ત સારો નરકમાં પણ જવા તૈયાર છે. ભગવાન પોતાના પ્રેમી ભક્ત માટે આ લોકમાં આવે છે. આ લોક નરક નથી તો છે હું? એટલે ભગવાન પોતાના ભક્ત માટે નરકમાં આવવાય તૈયાર છે, જવાય તૈયાર છે. બોલો, માતાના ઉદરમાં આવે, જન્મ લે, આ દુનિયા હાવ નરક જેવી અક્ષરધામ આગળ છે, તો ભગવાન એના પ્રેમી ભક્ત માટે આ નરકમાં આવે છે કે નહીં? આ લોકરૂપી નરકમાં. ચાલો, કોકને મારી વાત મનાય નહીં, કામ કેમ બોલે? ઓલી મેં વાત કરી હતી ને કે ધાર્યું થાય તો સુખ થાય, ને ધાર્યું ન થાય દુઃખ થાય, ઠેઠ ભગવાન સુધી. તે બે ત્રણ તો મારે SMS આવ્યા કે ભગવાન આનંદ સ્વરૂપ છે, અને તમે કેમ કહો છો એને દુઃખ થાય? લ્યો, પછી મેં સામે કીધું, મેં કીધું તમે ભગવાનની આજ્ઞા ન પાડો, ભગવાનનું ધાર્યું ન કરો, ભગવાનને આનંદ સ્વરૂપને આનંદ થાય કે ન ગમે દુઃખ થાય? તો કે ન ગમે ને દુઃખ થાય કરું, તો એમ કહું છું. તક તો હસું, એ ગળે ઉતર્યું. અમુક વાત તો ગળે ઉતરે નહીં આપણી છે. ધાર્યું થાય એ શોખ, ને ન ધાર્યું થાય દુઃખ. પ્રશ્નોત્તરી. કાલે અમે કથામાં કથાનો શું મહિમા કહ્યો હતો? જે કથાનું જાજુ મનન કરે છે તે એટલો મોટો થાય છે, જે એનાથી ઓછું મનન કરે છે તે એટલો નાનો રહે છે, અને જે કથાનું જાજુ મનન કરે છે તે આજ જન્મે ભગવાનને પામે છે, જે અને જે એનાથી ઓછું મનન કરે છે તે 5-10 જન્મે ભગવાનને પામે, અને જે એનાથી ઓછું
મનન કરે તે 25 જન્મે ભગવાનને પામે છે. બોલો સરસ ને. હરિ જસ ગાવત પ્રેમ રસ ભીને હરિ મૂર્તિ મેં સબ લેલીને. આ મને બહુ ગમ્યું. હરિ જસ ગાવત પ્રેમ રસ ભીને હરિ મૂર્તિ મેં સબ લેલીને. મોટા આપણને ઘડીને મહાન બનાવવા ચાહતા હોવા છતાં આપણે શા માટે નબળા રહીએ છીએ? કારણ કે આપણે એમનું નહીં માનીને ઊંધું ઊંધું ખેંચી મંધાર્યા સિદ્ધાંત માલીએ છીએ કે કેમ કરતા નથી, કરી શકતા નથી, એને લઈને નબળા રહીએ છીએ. નહીંતર તો વિશ્વ લેવલે મહાન બની જઈએ. જેણે જેણે આ જગતમાં મોટાએ કહ્યું એમ કર્યું છે ને, એ કોઈ નાના નથી રહ્યા, બહુ મોટા થયા છે. ખ્યાલ આવ્યું? તો ગારાના દ્રોણાચાર્ય કરીને એકલવ્ય બરાબર અને સેવીને જો બાણ વિદ્યા શીખ્યો તો એનું વિશ્વમાં નામ થઈ ગયું. કાલે એક સરસ વાત આવી હતી, બધા ભક્તો ભગવાનની જ વાતો કરતા, વ્યવહાર સંબંધી વાતોને તેઓ કરતા જ નહીં, એવી વાત આવી હતી. હવે આપણે બધા મંદિરમાં બેસીને ગામ ગપોટા જ મારતા હોય, કેટલું ખોટું કહેવાય. હાલો, શ્રી હરિ સેવાનું પદ શું શું જાણી જોયા બાદ આપતા? આહાવ નવો નથી ને, એમ નવો હોય તો એને એવું પદ નહોતા આપતા. મહારાજ એ પણ જોતા કે એનું ઘરમાં ચલણ કેટલું છે, એની શ્રદ્ધા ભાવ પ્રેમ કેવો છે, એની સમજણ, શ્રદ્ધા, એની પાસે ધન કેટલું છે, સગવડતા કેટલી છે, બધું જોઈને પછી એની સેવા આપતા. વાદરું તમે આ બધું કરી નાખજો એમ કોઈને વળગાડતા નહીં, કે આટલું તમે આપી જ દો એમ કોઈને પાસે માગતા નહીં. જોયા પછી એની પાસે તન મન ધનથી જે યોગ્ય હોય, જેટલી યોગ્ય હોય એટલી સેવા અવશ્ય કરાવતા. સેવાનું પદ એને દેતા હતા પણ સીધું જાણ્યા જોયા વગર વળગાડી ન દેતા. હે શ્રીજી મહારાજ, આ બધું આપણને શીખવાડે છો. બુ ભૂખશું અને મુમુક્ષું કોને કહેવાય? ભગવાનનો ઉપયોગ કરી ભગવાન વિના બીજું જોઈતું હોય તે બુભુક્ષું, અને જે ભગવાનના ઉપયોગમાં આવે તે મુમુક્ષું. ભગવાનની પામવાની ઈચ્છા વળવાય ને તે આપણા માટે મુમુક્ષું કહેવાય. આ જગતમાં ઘણા ભગવાનનો, સંતોનો, સત્સંગનો, મંદિરનો, સંસ્થાનો ઉપયોગ કરવાવાળા છે અને ઘણા એના ઉપયોગમાં આવવાવાળા છે. ઉપયોગ કરવાવાળા બધા સકામને બુભુક્ષું કહેવાય, અને ઉપયોગમાં જે આવી જવાવાળા હોય એ બધા સાચા સમર્પિત અને સાચા પ્રેમી ઉત્તમ ભક્ત ગણે. આદાન સ્વામીએ સંતોની ચરણરજનો શું મહિમા કહ્યો? સંતોની ચરણરજ પાપીજીઓને મળવી દુર્લભ છે. સંતોની ચરણરજ જેના મસ્તકે ચડી હોય તેનો ભગવાનની સમીપે નિવાસ થઈ જ ગયો હોય છે. અમે હરિચરિતામાં સાગર વિશે શું કહ્યું હતું? પહેલાં કે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા માણસને થાપવા મહેનત કરવી પડતી, પણ આ હરિચરિતામાં સાગર રૂપી ચોપાએ દોહા છે એ એટલા બધા બળિયા છે કે એ તે ઠેર ઠેર પગ જશે અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાનો દિગંતમાં ડંકો વગાડશે. પૂર ત્રીજો તરંગ 37મું શ્રીહરિની જૂનાગઢમાં શોભાયાત્રા. લોકો એ અલૌકિક દર્શનની કરેલી પરસ્પર વાતો. જીર્ણ નગર ચહુ પાસહી અંબત રૂપ પાર. પાલવ અંબલી ઝુક રહે એક તાર. પાલવ અંબલી ઝુક રહે એક તાર. દેવત્રાજી મહાદેવગીરી સબ દેવન કો સ્થાન. દેવતાદ્રી મહાદેવગીરી સબ દેવન કો સ્થાન. તીન કી તલાટી પછુ મેં જીર્ણ નગર સુખ ખાન. તીન કી તલાટી પછુ મેં જીર્ણ
જુનાગઢ શહેરની આસપાસ ફલાવ વૃક્ષોના બાગ હતા. તેમાં અપાર આંબા, અપાર આશોપાલવ અને આંબલીઓના ઝાડ એક સરખા ઝૂકી રહ્યા હતા. અનેક પ્રકારના બાગ બગીચાઓ હતા. અનંત ફૂલવાડીઓ ઘણી રીતે પ્રફુલ્લિત થઈને શોભતી, તે શોભાનો કોઈ પાર નહોતો. ગિરનાર પર્વત તો દેવગીરી કહેવાય, તે સર્વ દેવોનું સ્થાન છે. ગિરનારની પશ્ચિમ તળેટીમાં જૂનાગઢ નગર ઘણું સુખ સગવડથી ભર્યું છે. તિનકી તલાટી પછુમે, પછુ એટલે પશ્ચિમ. ગિરનાર મૂળમાં 24 કોશ અને ઊંચાઈમાં 3 કોશ ગણાય છે. તેમાં બધી જાતના વૃક્ષો છે. તેના ઉપર રહેતા પંખીઓ ઘણો જ મીઠો કલરવ કરતા હોય છે. પર્વતમાં પશુઓ પણ અનંત અને અપાર હોય છે. જે કહો તે પશુ ત્યાં હોય જ છે. ધન્ય હો ગરવો ગિરનાર. અનેક ધારાઓમાં ઝરણાઓ ઠેક ઠેકાણે ઝરતા હોય છે. ગિરનાર ઠેક ઠેકાણે કુંડોથી અને વાવોથી ભર્યો છે, જેમાં ભગવાન દામોદરનું અને ભવનાથ શિવજીનું પણ મંદિર છે અને બીજા પણ મંદિરો છે. ભગવાન દત્તાત્રેય, ભગવાન મચ્છેન્દ્ર અને ગોરખનાથ જેવા હઠયોગીઓ પણ ત્યાં રહેતા હતા. ગિરનારમાં સંતોને સ્નાન કરવા માટે ગંગાએ 3 રૂપ લીધા છે. સોનરેખ ગંગા, કાળવો ગંગા અને ગૌમુખી ગંગા. એ 3 સુખ સગવડતાથી ભરપૂર છે. કહેતા ત્યાં 3 નદીઓ છે, સોનરેખ, કાળવો અને ગૌમુખી. ગિરી પ્રાર્થના સુની ભગવાના બરની બનિયા એસુ જાના નવાબ કી ફૂલવારી આઈ મહાબરની ઉતરે સુખદાયી. માનો ગિરનારની જ પ્રાર્થના સાંભળીને સુગ્ન શ્રીહરિ વર્ણીનું રૂપ લઈને આવ્યા છે. નવાબની ફૂલવાડી આવી ત્યાં સુખદાયી શ્રીહરિ રથમાંથી ઉતર્યા. જૂનાગઢના બધા ભક્તો હામયું લઈને ત્યાં આવ્યા. પરમ દયાળુ શ્યામ સુંદર વર્ણીએ તેમને પાસે બોલાવ્યા, ભક્તો આવો આવો, આપનું શું નામ? રામજીભાઈ. ઓ, આપનું? આમ બધાને પૂછે છે. વરની કુજન ફૂલકે હારા પહેરાએ આ અપરંપારા કેસર ચંદન ચર્ચે ચરના વરની રાટ મહા મનહરના. અત્યંત મનોહર વરણીને જૂનાગઢના ભક્તોએ ચરણો ઉપર ચંદન ચર્ચીને ફૂલહાર અપરંપાર પહેરાવ્યા. અપરંપાર તો કેવા વરણી? અત્યંત મનોહર વરણી, વરની નાટ મહામનહરના. બધાનું મન હરી લેતા. તે સમયે ભક્તો ત્યાં સુખપાલ લઈ આવ્યા અને તેમાં સુખદાયક વરણીને પધરાવ્યા. બીજા મુક્તાનંદ સ્વામી વગેરે જે સંતો સાથે આવ્યા હતા તેમને વરણીરાજે બોલાવીને રથમાં બેહાડ્યા. તે વખતે વાજિંત્ર વાગવા લાગ્યા, ચોપદાર નેકી પોકારવા લાગ્યા. આ ગ્રંથની આ જે વિશેષતા છે એ કહું છું કે મહારાજ ગાદીએ બેસી ગયા પછી મહારાજને કોઈ ગ્રંથકાર વરણી રૂપે લખતા નહોતા. વરણી એવા નામથી ન લખે. હવે તો મહારાજ રાજાધીરાજ છે, ગાદીપતિ છે, સહજાનંદ સ્વામી છે, વનવિચરણા નથી હાલતું. પણ કથા સાંભળીએ ને તો એમ લાગે કે વનવિચરણ હાલે છે ને મહારાજ જૂનાગઢ ગયા છે, મહારાજ ગયા છે. પણ વરણી જેવો રૂપનો વેશનો ભાવ બનાવ્યો હોય છે તે દી, એટલે સ્વામી વરણી વરણી જ લખે છે, સમજાણું. અને જૂનાગઢમાં મહારાજે એક સમયો કર્યો હતો અને એમાં બધા ગુરુ ભક્તોના આખ્યાન કીધા હતા. ગિરનારમાં મહારાજે કર્યું હતું તો પહેલવેલા આ વિરજીભાઈ, એની ઉંમર તે દી નાની હતી, એણે મહારાજના દર્શન ત્યાં કરેલા. આપને ખ્યાલ હોય કે ન હોય, આ વિરજીભાઈ એટલે આધારાનંદ સ્વામી, એને ત્યાં દર્શન થયેલા. ત્યારે મને લાગે છે કે એને પોતાને અદ્ભુત વર્ણી વેશે દર્શન થયા છે, એટલે એ છબીનું જ વર્ણન કરે છે. બરની પહેરે પિતાંબર જોવું, ઓઢે શાલ હી જોરી જોવું, ફૂલકી ટોપી શિર પર શોભે, દેખત હી સબકે મન લોભે. વર્ણી શ્રીએ પિતાંબર પહેર્યું, વર્ણી શ્રી તો કોપીને પહેરે. અને શાલ જોટો ઓઢ્યો, મસ્તકે ફૂલની ટોપી શોભી રહી હતી. તેમના દર્શન થતાની સાથે સૌના મન લોપતા હતા. કેસર ચંદનની અર્ચા લલાટમાં કરી
અનંત રીતે શોભા ધારણ કરી હતી. શહેરના દરવાજામાં આવ્યા તે વખતે ઘણી મશાલો પ્રગટાવી હતી. બધા લોકો મુખ્ય રાજમાર્ગ ઉપર ચાલ્યા. બજારોમાં મહાજનોના ટોળે ટોળા ઊભા હતા. નગરની સ્ત્રીઓ ગોખમાંથી અને અટારીઓમાંથી ટોળે મળીને દેખતી હતી, દર્શન કરતી હતી. તે બધી પ્રેમભાવથી હાથ જોડતી હતી અને ક્યાંક નાના બાળકો રડતા દેખાતા હતા. નગરની સ્ત્રીઓ ટોળે મળીને બોલતી કે આ વર્ણી મહાન આનંદમય મનોહર મૂર્તિ છે, તે આપણા મનને ખેંચે છે. કોણ વિદ્વાન આ વર્ણનને ન્યાય આપશે? સ્વામી આવું લખ્યું, ક્યાંક નાના બાળકો રડતા દેખાતા હતા. વર્ણન કરતાં કરતાં આવું કેમ લખી નાખ્યું? આ વર્ણન આવી ગયું, આમ વિડીયો ઉતારે છે એમ. તમે કહેશો આપ. મહારાજ ત્યાંથી નીકળ્યા એટલે તમામ બહેનો મહારાજના દર્શનમાં ગુલતાન થઈ ગઈ. છોકરાને પડાયરા એટલે પછી એને છોકરાની સંભાળ ન રહી એટલે છોકરા રડતા એવા આધારાનંદ સ્વામીને દેખાણું એવું લાગે છે. હાજર ને પંડિતો આવી રીતે સદગ્રંથનો સાર આબેહૂબ કાઢે તે બીજાને શું ખબર પડે. ક્યાંક છોકરા રડતા દેખાતા હતા એનો અર્થ એ કે એની માયું દર્શનમાં ગુલતાન થઈ ગઈ અને છોકરા રડવા માંડ્યા. મારી માં ક્યાં ગઈ, મારી માં ક્યાં ગઈ, તારી માં ભગવાનના દર્શનમાં ડૂબી ગઈ, સાનું મન સાનું રે. પુરત્રિયા કે વૃંદ કરત પરસ્પર વાત હે, પુરત્રિયા કે વૃંદ કરત પરસ્પર વાત હે, યહ બરની મહા આનંદ મૂર્તિ મનોહર મનહરા, નગરની સ્ત્રીઓ ટોળે ટોળે ભેગી થઈને બોલતી હતી યહ વર્ણી, આ માંગલી બતાવે, આ વર્ણી મહાન આનંદ છે. યહ વર્ણી મહા આનંદ, આ હાલો જાય છે એ મૂર્તિમાન આનંદ છે જેને બધાએ ચાહે છે. આનંદને કોણ ન ચાહે ભાઈ? હે આ જા એ જ આનંદ, આનંદનો જ આકાર છે. એને આપણા દિલમાં પધરાવો તો આપણું દિલ આનંદ 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 થઈ જાય. મનોહર મૂર્તિ છે, મનોહર મનહર બે શબ્દ છે, સમજ્યા? આ મનોહર મૂર્તિ છે અને મનને હરી લે છે. બોલો, મૂર્તિ મનોહર મનહર. પહેલો મનોહર શબ્દ છે એનો અર્થ એ કર્યો કે આ મૂર્તિ મનોહર છે, મનને હરી લે એવી છે. અને બીજો મનહર શબ્દ છે એનો અર્થ શાસ્ત્રી સ્વામી એવો કર્યો, તે આપણા મનને ખેંચી લે છે. રાસલીલા કરી ત્યારે શ્રીકૃષ્ણના અનુપમ રૂપનું વર્ણન કર્યું છે, પણ અત્યારનું આ વર્ણીનું રૂપ તો તેના કરતાં પણ મહાન ભવ્ય લાગે છે. આ વર્ણી કોઈ જગતનું કારણ હોય એમ ભાસે છે. બરની રૂપ કારણ કહું, આ વર્ણન થાય એમ નથી, સર્વોપરી પુરુષોત્તમજી છે. આ વર્ણી જો અહીંયા બે દિવસ રોકાઈ જાય ને, અહો બાયું, તો એમની સેવા કરી લેવી છે, સેવા કરી લેવી જ જોઈએ. અત્યાર સુધી આના જેવા બીજા કોઈ તપસ્વી સાધુ સંન્યાસી કે વર્ણી આવ્યા નથી, વહેલ વહેલા આવ્યા છે. ઉનકી નજર સભી ખ્વારી, ઇનકી શુદ્ધ અમૃત વારી, નિજ બાલક અપના હોય જૈસે, નજર ઇનકી દેખાત હૈ એસે,
અલી વાલી મુઈ બહુ બધા અહીંયા આપણને આવી ગયા છે સાધુ સંતો, પણ આની વાત જુદી છે. ઓલા જે આવ્યા ને તે તપસ્વી જેવા લોકો જે આવતા તેમની નજર ખુવાર કરે એવી દેખાતી. બાયું બોલે છે કે આ શહેરમાં ગિરનારમાં બીજે ત્રીજેથી જો કોઈ બાવા કે એવા આવતા હતા કહેવાતા તપસ્વી, પણ એમની નજર ખુવાર કરે એવી દેખાતી, ડોસ્યું વાતું કરે છે. અને આ વર્ણીની નજર તો શુદ્ધ છે અને અમૃત ભરી છે. આની નજર એવી છે, એવી દિશે છે કે માનો તે આપણા પોતાના જ બાળક હોય. આવું હે જૂનાગઢની નારીઓથી ઓલ્યો. અંગ અંગ તેજ ભરે અપારા, અપને આય કારણ અભવ પારા, નિજ પતિ ઘર આવે જબહી, બરની કુ બોલાયે તબહી. અરે આના પ્રત્યેક અંગમાં અપાર તેજ ભર્યું છે. એ બહેનો, આપણો ઉદ્ધાર કરવા, એ આપણો ઉપકાર કરવા, આપણા બધાય દોષો છોડાવવા અને આપણને મહા આનંદ દેવા જ આ પધાર્યા છે. આપણા પતિ જ્યારે ઘેરે આવશે ત્યારે આની આપણે ઘેર પધરાવણી કરાવીશું. કહેશું આપણા ધણીને, જાઓ વરણીને બોલાઈ આવો, ઘરે પગલા કરવાશ. એ બધી સ્ત્રીઓ વરણીની બાબતમાં આવા આવા મનોરથ કરતી. લ્યો હે, અને એમ કહેતી હતી કે અમારા હૃદયમાં એમનો પ્રેમમય ભક્તિભાવ વધે. હે, આ તો આખું શહેર ખેંચાઈ ગયું. જો દૈવત ન હોય તો આમ ન થાય. ઓલા તો આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર કહેવાય, તોય કોઈને આવું એ તેમાં થતું નથી, ખેંચાણ થતું નથી. સમર ઢોળાતા હોય ને, સત્ર હોય ને, કેટલું શરીર જાડું હોય, હો હોનાના હારને વીંટીયું પહેર્યું હોય, લમઝમ લમઝમ લમઝમ, તોય કોઈ બાયું ભાઈઓ આવા ખેંચાઈને જ જતા કે જેવા વરણીમ ખેંચાઈ ગયા. બોલો, અને આચાર્યનો તો ઠઠાડો બઠાડો તો એમ જ હોય, પણ તોય કોઈને આવું હેત થતું નથી. આ તો આખું શહેર આ વરણી ઉપર ન્યોછાવર થઈ ગયું છે. જો દૈવત ન હોય તો આમ ન હોય. બોલો, લોકો કામકાજ છોડીને કેમ આવે? દૈવત ન હોય તો આમ આગિના ક્યાં કરી છે? આ તો એની મેળે ખેંચાઈ આવ્યા છે. ભૂલી ગયા ઘર બાર બધું? હા, છોકરા રડે તો બાયું ઘરમાં જાગતું નથી, દર્શનમાં જ પડ્યું છે. કોઈ કોઈ કુન અપનો ભાના, દૈવત યહી ઇનમે જાના, સંત બેઠે કેસે ધ્યાન લગાઈ, રથમાંહી સો હત સુખદાઈ. અરે અરે અરે, મહાજન તો બરાબર ખીલ્યું. આમ જુઓ પૂનમચંદ, તો કે બોલો બોલો રેવા શંકર, તો કે શું કહો છો મોહમ્મદ ખાન? એમ મોટા મોટા ગામના નાચ નાચના આગેવાનો બુદ્ધિશાળી જેને કહેવાય એ વાતે વળગ્યા કે આ બધામાં, આમ જો આ બધામાં કોઈને કોઈનું ભાન નથી રહ્યું. આ વર્ણીના દર્શનમાં કેવા બધા ભાન ભૂલ્યા છે. આજ એનામાં દૈવત જણાય છે અને અને આ સંતો તો જો રથમાં બેઠેલા સંતો કેવા આમ શોભે, કેવા ધ્યાન મગ્ન છે. તેઓ રથમાં છે છતાં સુખદ અને સુવામણા લાગે જ ને. સાધુ રથમાં હારા ન લાગે, ગુફામાં હારા લાગે. પણ આ તો કિંમતી રથમાં બેઠા છે તોય કેટલા શોભે છે. શું આધાન સ્વામીની કલમ છે. સબમત ઢાંકન સૂર્ય સમાના, ઓર પતંગવત ઉડજાના, ઇનકી રેની કેની હી જોઈ, ઓર ઉડેંગે તુલવત હોય. સૂર્યના સમાન સંતો પોતાના તેજથી અન્ય મત પંથને ઢાંકી દે તેવા છે. આ સાધુ તો બધાને દાબી દે એવા છે. અન્ય મતો તો પતંગિયાની જેમ ઉડી જાય. પતંગિયા કેમ અગ્નિમ બળી જાય? એમાં સંતના મહાતેજમાં બધા હળગીને ખાક થઈ જવાના ઈર્ષ્યા કરી કરીને. આ સૌની રહેણી કેણી જોઈને એમ લાગે છે કે બીજા બધા મતો આંકડાના તૂરની જેમ ઉડી જાહે અને પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાહે. એમ ડાયા માણસો માંડ્યા બોલવાઓ. આ વર્ણી કોઈ સર્વ જગતનું કારણ છે એમ સૌ પ્રશંસા કરતા હતા.
આ જૂનાગઢમાં અનેક મતના લોકો આવે છે, કાળ ભૈરવના જેવા જોરદાર દેખાતા હોય છે, કેટલા કે તો નાટક ચાટક કરનારા અને જાદુગર કરનારા હોય ને એવા હોય, એ આવે છે નાટક ચાટક ક્યાં જાદુગરી આવે છે આ શહેરમાં તો, અરે મંત્ર જંત્ર જાણનારા આવે છે. પણ આ સહજાનંદ સ્વામીને એના સાધુ જેવા તો કોઈ નહીં. ભાઈ ભાઈ, ચાર સંપ્રદાયના અને 52 દ્વારાના મતના લોકો તેમજ કહી ન શકાય એટલા બધા ફકીરો પણ અહીંયા આવે છે અને બ્રહ્મચારીઓના કેટલાક મતો છે તે અહીં આવે છે. છતાં આ વર્ણી વગેરેની વાતો અલૌકિક જણાય છે. આ સહજાનંદ સ્વામી અને એમના સંતોની વાતો અલૌકિક દેખાય છે. વાહ ભાઈ વાહ. જીય કે મોક્ષ કાજ નિશ્ચે એસે કહું પ્રગટ ભયે, અર સંગ લિયે સંત સમાજ જન ઉદ્ધારન ફિરત યહા, કે મોક્ષ કાજ નિશ્ચે એસે કહું પ્રગટ ભયે, મોક્ષ કાજ નિશ્ચે એસે કહું પ્રગટ ભયે, સંગ લિયે સંત સમાજ, સંગ લિયે સંત સમાજ જન ઉદ્ધારન ફિરત યહા, સંગ લિયે સંત સમાજ વાવા ઉદ્ધારન ફિરત યહા, ઉદ્ધારણ ફિરતયઃ. એ ચોક્કસ વાત છે કે જીવનો ઉદ્ધાર કરવા માટે જ આ કોઈક પ્રજ્ઞા છે. આ જીવનું કલ્યાણ કરવા જ કોઈક પ્રજ્ઞા છે, જીવનો ઉદ્ધાર કરવા માટે જ આ ચોખ્ખું દેખાય છે કે સંતોને સાથે લઈને વિચરે છે. હે, સંતોને સાથે લઈને વિચરે છે, સંત સમાજને લઈને. આપણે તો કેવળ પેટ ભરનારા છીએ અને વિષયોમાં લોલુપ છીએ, એટલે આમને શરણે જઈ શકતા નથી. માની તાનીને વિષયી છીએ ને, એટલે બાકી આ આપણે જો એને શરણે જઈએ ને તો ફટાકામ ઉધાર કરી દેવા છે. આમ જૂનાગઢના આગેવાનો લોકડાયા મેન માણસો બોલતા હતા, જોયું એને ઓળખાણું ખરું, ખબર પડી. મોટા હોય ને બુદ્ધિશાળી આગેવાન, એને આમ બધી ખબર પડે. પણ પોતાનું તાન ને બુદ્ધિનો દોડ અને પોતે કરેલા સોગઠાના સિદ્ધાંતમાં ફિટ થઈ ગયેલા આ માણસો નિર્માની થઈને ક્યારેય પાછા શરણે ન જઈ શકે. સમજી શકે, જાય નહીં અને જવા દે નહીં, અહીંયા અડિયું ઘટે, સમજે બધો. પણ દોડ છૂટે નહીં, એનું નામ જ જગતના આગેવાનો. જગતના આગેવાનો એને જ કહેવાય કે એનો બુદ્ધિનો દોડ ને ડાપણ એનથી છૂટે નહીં, અને જો છૂટે તો એ આગેવાન મહાન ભગત બને. અને એવો જો કોઈ આગેવાન નિષ્ઠાવાન સદગુરુનો સમર્પિત ભગત બને તો એની વાહે હજારોના મોક્ષ થાય, પણ ઓછું બને એવું. અને એટલી ખબર પડી કે આપણે પેટ ભરનારા છીએ ને વિષયમાં લોલુપ છીએ, એટલે આમને શરણે જઈ શકતા નથી. જેવા આપણે તેવા જ આપણા ગુરુઓ થયા છે કે લ્યો, સેમ તેમની પાસેથી મોક્ષ ક્યાંથી મળે? કે સ્વાદ અને વિષય બમણા મળતા રહેશે, થોડા એ અધૂરા રહેતા નથી. વિષય ભોગ કરવા છતાં જો મોક્ષ થતો હોય તો જમપુરીમાં કોણ જાય? કે કલ્યાણ માટેના સાધન કરવાનું તો કોઈ પ્રમાણ જ રહ્યું નહીં. સ્વાદ ને ખાન ને પાન ને વિષય ભોગમાં બધા આપણા ગુરુઓ ધર્માચારીઓ બધા ગાદીપતિઓ પીડ્યા છે, બાવા એ બધા એ એમનામ પીડ્યા છે. હવે એમાં જ કલ્યાણ હોય તો ક્યાં છે? જમપુરીમાં કોણ જાય? બોલો, ગુરુ જાય નહીં, ચેલાય જાય નહીં. કલ્યાણ માટેના સાધન કરવાનું તો કોઈ પ્રમાણ જ રહ્યું નહીં. આપણા ગુરુના સમાન ઉતરતા કોઈ નથી, તે નરકમાં જ મોક્ષ મનાવે છે. સ્વયં જમપુરીના અધિકારી થઈને આવ્યા છે અને બીજાને નરકથી છુટકારો કરશે કેવી રીતે કરશે? તેમણે તો મોક્ષ માર્ગના બધા દ્વાર બંધ કરી દીધા છે. એક જમપુરીનું દ્વાર ખુલ્લું કરી દીધું છે,
શિષ્યોનો મોક્ષ કરવા ગુરુએ એવું વિચાર્યું છે કે માનો તેમણે શિષ્યોને સંસાર સાગરથી તારવા માટે લોખંડનું વાણ કરાવ્યું છે. આમ બુદ્ધિશાળી માણસો બોલે છે. કાષ્ટવાન કો ભય રહાવે, લોહવાન હિ નિર્ભેક હાવે, અપને મિલી કે કરો વિચારા, દોનું વાન મે કુન હિ સારા. લાકડાના વાહનને સમુદ્ર તરવામાં ભય રહે અને લોખંડનું વાણ નિર્ભય કહેવાય. હવે આપણે હવે મળીને વિચાર કરવો જોઈએ તે બંને વાણમાં કયું વાહણ સારું. હો, આ પાસા આગેવાનો જ છે, વ્યવહારિક મોટાઓ. વિચાર કરવાનો રહ્યો, વિચાર જ કરશે, પણ સારા વાણમાં પાસા આ બે હે નહીં. અને પાછા કે આપણે તો વિષયમાં લુલુભ છીએ એટલે આપણે એમને શરણે જઈ શકતા નથી. બાકી આપણા એ ધર્મગુરુઓમાં કાંઈ લેવાનું નથી ને, આમને શરણે આપણે જઈ શકતા નથી. બસ એ ન્યાયના જ ઉભા રહે અને મુમુક્ષુ હોય એ પકડી લે. આપણે આ તો વાતું જ કરે, કોડા આ કોડા જ હોય, એમાં કાંઈ લેવાનું ન હોય. એના ગુરુની ને એના સંપ્રદાયની કાપે છે ને, પણ આને કાંઈ મોક્ષ જોતો નથી એક કહીને. હો, આમાં વડાય સમજે એટલું જ. આ વર્ણી અપાર તપ કર્યું છે તેનાથી તે પાપને બાળી દે છે. જ્યારે પાપ બળે ત્યારે સદબુદ્ધિ પ્રાપ્ત થાય, અને જ્યારે સદબુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જ વિષય છૂટે છે. જ્યાં કામ હોય ત્યાં મોક્ષનો લેશ પણ હોતો નથી, અને જ્યાં મોક્ષ હોય ત્યાં કામનો ક્લેશ હોતો નથી. જેની બુદ્ધિનો નાશ થયો હોય તેની દૃષ્ટિમાં મોક્ષ અને કામ બંને સમાન દેખાય કે છે. એવા પુરુષથી તો સમજુ માણસને મનમાં ઘણો ભય લાગે છે. જો કામ તિહા નહીં મોક્ષ કો લેશા, મોક્ષ તિહા નહીં કામ કો ક્લેશા. સો સમજાનત બુદ્ધિ ભય નાશા, આ બધું સમાન માનતા હોય એની બુદ્ધિ નાશ થઈ છે. એસે પુરુષ કી લગત મન ત્રાસા, અને જે સમજણો માણા હોય એ આવા લબાડ પુરુષથી ત્રાસ પામે. એ જે પેટનું અને કામનું પાપ છે તેને કોઈ દિવસ તે છોડશે નહીં, કેમ જે મોક્ષ કરવાનું તે કોઈને તાન નથી. જે લોકો બુદ્ધિમાન છે તેઓ આવું બોલતા હતા. આદાન સ્વામીએ ચિત્ર દોરી નાખ્યું આબેહૂબ મતપંથોનું. જ્યારે વર્ણી નવાબના રાજભવનની પાસે પધાર્યા ત્યારે તેમને જોઈને ખુદ નવાબ હેમત ખાન સામે ચાલીને પાસે આવ્યા. તેઓ વર્ણીવર શિયરીને પગે લાગ્યા અને પ્રાર્થના કરીને કહ્યું કે વર્ણી, આ રાજપાટ આપે મને ઉદારતાથી આપ્યું છે, આપના આશીર્વાદથી હું સુખેથી રહું છું. હવે ફરીવાર આશીર્વાદ આપો કે આવી સ્થિતિમાં જ હું બહિષ્તમાં જાઉં, આવી સ્થિતિમાં જ હું સ્વર્ગમાં જાઉં, રાજ લઈ લો પછી નહીં. સમજ્યા? ચાવી ખાટલે હોય ને મને તમે સ્વર્ગમ લઈ જાઓ. જોયું ને તમે અસલ પ્રાર્થના કરીને? તો આમ નામ રાજા રહું અને સ્વર્ગમાં જાઉં. આ કાંઈ જૂનાગઢના હેમંત ખાનની જ ભાવના છે એવું નથી. હો, લગભગની બધાની આ જ ભાવના હોય. આને કહેવાય ડંકો વગાડીને ગયો એમ. હા, તમે હેરાન કરો ને, રાજપદ લઈ લો ને, પછી નિર્માની કરો ને, બધા અહીંથી ઠોહાવે ને, પછી એ કોઈ ગણે નહીં ઘરમાં કે વ્યવહારમાં કે સત્સંગમાંય, અને પછી પાછી વૃત્તિ વળે ને, પછી એ ભગવાન તમારા સિવાય કોઈ મારું નથી ને એમ ભાવના થાય ને, પછી જીવ ભગવાનમાં જોડાય ને, પછી ધામમાં જવાય ને, આવું બધું શું કામ? બોલબાલા હોય ને ધામમાં જવાય. એટલે સાંભળો, સત્તા બત્તાના હવાદને છોડીને નિર્માની થઈને ભગવાનમાં જીવ જોડીને ધામમાં જવું એમ નહીં, આમનામ જવું. પછી એણે સરસ વાત કર્યો, આવા નિર્માની તો ખરા. હમ હે મહા અધમ તુમ હી આઈ કર ઉધાર કિયે, તુમ ઉત્તમ હો ઉત્તમ પલક ખલક કરત ખડે, કરત ખડે, અમે તો મહાન અધમ છીએ કે લ્યો, આપે અહીંયા પધારીને અમારો ઉદ્ધાર કર્યો છે. આપ તો ઉત્તમમાં પણ અત્યંત ઉત્તમ છો,
એક પળવારમાં જ આપ આખા જગતની રચના કરી દો છો, પલક ખલક કરત ખડે કે છો. એક પળવારમાં જ્યારે નવાબે આગળ ચાલવા સંમતિ આપી ત્યારે શ્રી હરિ નાગરવાડામાં પધાર્યા ત્યારે અમરજી દીવાને વર્ણીને કહ્યું, હે વર્ણી, આ બધી જગ્યા આપની જ છે, આપ જ્યાં કહો ત્યાં ઉતારો કરાવીએ. ત્યારે વર્ણીએ કહ્યું, જ્યાં સ્ત્રીઓનો પગફેર ન હોય ત્યાં ઉતારો કરાવો. ત્યારે દાદાભાઈએ કહ્યું, એવી જગ્યા તો અમારી છે, અમારું મોટું દીવાનખાનું છે, ત્યાં કોઈ સ્ત્રીઓ આવતી જતી નથી. પછી તત્કાળ ત્યાં જઈને ઉતારો કર્યો, પોગી ગયા પછી ઉતારો નીકળી થયો. અને વર્ણીના મનમાં ઘણો જ આનંદ થયો. પછી વર્ણીએ અમરજી દીવાનને બોલાવીને પ્રેમથી પ્રસાદીનો પુષ્પહાર આપ્યો. સૌ વર્ણીને પગે લાગીને પોતપોતાને ઘેર ગયા. તે વખતે દરબાર ઝીણાભાઈએ એક મોટો ભારે નવરંગ પલંગ લાવી આપ્યો, તેના ઉપર મખમલની ગાદી બિછાવી દીધી, તેના ઉપર વર્ણિરાજ બિરાજ્યા. તેથી સૌને ઘણો આનંદને ઉલ્લાસ થયો. મખમલનો એક ટકિયો લાવીને આનંદથી વર્ણિની પીઠ પાછળ મૂક્યો અને પછી હાથ જોડીને ઝીણાભાઈએ વર્ણિવરને કહ્યું, મહારાજ, આપ અમને રસોઈ કરવાની આજ્ઞા આપો, રજા આપો, આજ અમને પવિત્ર કરો. ત્યારે વર્ણિએ સૌને પૂછ્યું કે જેમ રુચિ હોય તેમ હવ બોલો, જમવું છે કોને કોને અટાણે? ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ સૌએ કહ્યું, જે તૈયાર હોય તે લાવો, થોડું થોડું જમશું કે. ત્યારે મહાન બુદ્ધિમાન તે દરબાર ઝીણાભાઈ બે પાંચ શેરી જેટલા બરફી અને ભેંડા લાવ્યા અને કાંઈક કેળા લાવ્યા. બે પાંચ શેરી એટલે 5 કિલો, બે વાર 5 શેર એટલે 2-5 શેરી, 5 કિલો ભેંડા અને કેળા લઈ આવ્યા. બરની પ્રથમ હિ જોઈ જયત ભયે રુચિ હિ જીમી, પીછે મુનિવર સોય જયત ભયે મહાભાવ કર, ભજન કીએ ભરપૂર કથા વાર્તા કિન સબ, સો રહે ધરી હરી ઉર, ભોર ભયો ઉઠે ઉતે હિ. પછી જેવી રુચિ હતી તે પ્રમાણે ઘણા જ ભાવથી વર્ણી જીમ્યા અને તે પછી બધા સંતો પણ ભાવથી જીમ્યા. રાતે ઘણીવાર સુધી ભજન કીર્તન કર્યા, કથા વાર્તા કરી, પછી હૃદયમાં પરમાત્માને ધારીને હવ હોઈ ગયા. અને જ્યારે હવાર થયું ત્યારે સૌ ઉઠ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃતના તૃતીય પૂર્વમાં શ્રી હરિની જૂનાગઢમાં શોભાયાત્રા અને લોકોને અલૌકિક દર્શન થયા. ડોશીઓની ભાવના, ગામજનોની ચર્ચા અને શ્રી હરિએ ઉતારો કર્યો વગેરે વાતો આમાં આવી. એ નામે 37મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.